તેનું એકનું નામ હરિ અને બીજાનું નામ અર્જુન. તે હિંમતબાજ પણ હતા. આ બે છોકરાઓ માછડા
ચિહ્ન એક ઝાડ પાછળ લંબાઈને ઉભા હતા. હવે આ બે જે છોકરા છે બધા તો આ ભાવ ખાતા, પણ આ તો એક માંડળાની નજીક એક ઝાડ હતું, ઝાડની પાછળ સંતાઈને ઉભા હતા, લંબાઈને એટલે કે સંતાઈને ઉભા હતા. એમની પાસે દાદા સિવાય બીજું કઈ છે ત્યાર ન હતું. તમને પ્રશ્ન પૂછશે કે હરિ અને અર્જુન પાસે કયું હથિયાર હતું, તો કે હરિ અને અર્જુન પાસે દાતરડું હતું. બરાબર, નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે કે શિયાળો, દિવસ ટૂંકો અને સૂર્યાસ્ત એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. હવે નવેમ્બર મહિનામાં થોડીક શિયાળો હોય છે એટલે ત્યારે અંધારું વેલું થઈ જાય છે, એટલે અંધારું કે છે કે અંધારું થતા વાર ન લાગે અને અંધારા ઘેરાતા વાર ન લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો, અંજાણો ઝાકું થવા લાગ્યું હતું. એ સમયે ધીરે ધીરે મળકતો એક સિંહ ભોપળા ભણી આવતો દેખાય. ભોકડાને કાંઠે આવીને એ ઉભો રહ્યો. એ વખતે મહારાજે આત્માની બંદૂકનો ઘોડો દબાવ્યો અને ઘડા પર થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. હવે શું કહે છે કે અંધારું શેષ થવા આવ્યું હતું, તો એ સમયે ભોકળો એટલે કે ગામડું હોય છે કે ગામડામાં આ બધો જંગલમાં એક પાણીનો ભોકળો એટલે કે પાણીનો ખાડા જેવું હોય છે, જ્યાં બધે જંગલના પ્રાણી અને જનાવર હોય છે ત્યાં આગળ પાણી પીવા માટે આવતા હોય છે. તો ત્યારે આ સમયે એક સિંહ છે ત્યાં પાણી પીવા આવે છે અને રાજા એને જોઈ જાય છે અને બંદૂકથી એને ગોળી મારે છે અને ગોળીનો અવાજ આવે છે. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદૂકના અવાજ પછી સિંહ શાંત થઈ ગયો. તેણે નજર ફેરવી અને માછલા પરના માણસો જોઈને એની આંખ ફાટી. ગર્જનાઓ કરતો અને છલાંગ ભરતો એ માછલા સુધી ઘસી આવ્યો. માછલાને ગોળી ભેગો કરવા માંગતો હોય એમ એ જોડાવા માંડ્યો, જાણે કઈ ઝાડને ઝંઝોડતો હોય તેમ. હવે શું થયું કે કમનસીબે ગોળી છે એ સિંહને ન વાગી, પણ બંદૂકનો જે અવાજ આવ્યો એનાથી સિંહ છે એ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો અને ખૂબ જ ડરી ગયો અને ખૂબ જ ગુસ્સો કરી અને જ્યાં એ બધે રાજા અને એના સિપાહી બધે માછડા ઉપર બેઠા હતા ત્યાં એની નજર પડે છે અને પછી તે એની નજીક જઈ અને એનો જે હાથનો પંજો હતો એ જોર જોરથી લાકડાનો જે માછડો હતો એના ઉપર ફટકારવા માંડે છે અને જાણે એમ થતું કે આપણને એવું લાગતું રાજા છે એ પણ મૂંઝાઈ જાય છે અને બીજી ગોળી છોડવાની પણ એનામાં હિંમત નથી રહેતી, કારણ કે સિંહ છે એ ખૂબ જ ગુસ્સામાં એની સામે ઉભો હતો. આ કટોકટીની પળે હરિ અને અર્જુને હિંમત કર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમાં એક સાથે અવાજ કર્યો અને સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. હવે આ જયારે આ સમય હતો ત્યારે હરિ અને અર્જુન પોતે હિંમતથી એ ઝાડની પાછળ ઉભા હતા અને આની સામે આવી ગયા સિંહ અને અવાજ કરવા લાગ્યા અને એને અવાજ કરીને પછી શું કર્યું, તો કે એ અવાજ કર્યો એટલે ત્યાં સિંહનું ધ્યાન છે એ ક્યાં આવ્યું ગયું, ઈ બે ઉપર હરિ અને અર્જુન જે બે બાળક છોકરાઓ છે એના ઉપર સિંહનું ધ્યાન છે એના ઉપર વહી ગયું. એણે માછલા પરથી પંજો ઉઠાવીને જમીન પર મૂક્યો. પછી દાદાજીએ માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા નહીં, અવાજ કરતા રહ્યા અને સિંહને એના તરફ છળાંગો ભરવાની તૈયારી કરતો હતો. ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ખાટ ઉતારી દીધો. આ બધું એટલું ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં. હવે થયું શું, તો જયારે આ જે સિંહ છે એ આ બે છોકરા તરફ જાય છે, હરિ અને અર્જુન તરફ જાય છે, ત્યારે એ જે સિંહ છે એના તરફ આવે છે, પણ તોય આ બે બહાદુર છોકરાઓ છે એ ત્યાંથી આગળ નથી જતા અને ડરતા પણ નથી અને હિંમતથી ત્યાં આગળ ઉભા રહે છે. ત્યારે અચાનક સિંહ એની તરફ જાય છે અને તરત જ જે આ રાજા છે એને પોતે બંદૂકમાંથી ગોળી છોડી અને સિંહને મારી નાખે, સિંહને મારી ગોળી અને સિંહ ત્યાં તે મરી જાય છે. સિંહ મર્યો એટલે બધો ભય ટળી ગયો. મહારાજા માછલા ઉપરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જુનના આ હિંમત ભર્યા સાહસી એ પ્રભાવિત થયા. છોકરાઓએ જીવન જોખમ ખેડી પોતાની જાન બચાવી. એમણે સૌ પહેલા હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું. હવે રાજાનો જીવ કોણે બચાવ્યો, તો કે હરિ અને અર્જુને. જો ઈ બે એને સિંહ ઈ બે અવાજ કરી અને સિંહને એના તરફ ન બોલાવ્યો હોત તો સિંહ છે એ રાજાને કંઈક નુકસાન કરે, એટલે રાજા છે એના આવા કામથી ખૂબ જ ખુશ થાય છે અને એને ધન્યવાદ આપે છે અને કહે છે કે તમે
તમે મારો જીવ બચાવ્યો છે તો તમારો ખૂબ ખૂબ આભાર છે. સૈયા જીરા વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એનાથી ઊંચા ગજાના એ માણસ આવા ઉપકરણનું મૂલ્ય ઓછું કેમ આપે? એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પુતળા રચાવી અને કમાટી બાગમાં સ્થાપ્યા. હવે આમાંથી કોઈ વડોદરા ગયા હોય તો તમે જોજો ત્યાં આપણે સૈયાજી બાગ જે અત્યારે કમાટી બાગ તરીકે ઓળખાય છે ત્યાં આગળ આપે છે હરિ અને હર્ષણ છે એ બેના ત્યાં આગળ પુતળા બનાવેલા છે. કમાટી બાગ અત્યારે સૈયાજી બાગ તરીકે ઓળખાય છે. સૈયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જુનના પુરા કદના પુતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સૈયાજી બાગમાં જઈને આ બે બહાદુર છોકરાઓની પ્રતિમા જોજો. એટલે શું કે છે કે વડોદરામાં જાય છે ત્યાં ત્યાં આગળ જાય કમાટી બાગમાં એ બેના પુરા કદના એટલે કે આખા મોટા બેના પુતળા બનાવેલા છે. કોના? હરિ અને અર્જુન બે બહાદુર છોકરા છે. એનું નામ શું છે? તો કે એનું નામ હરિ અને અર્જુન છે. બરાબર. તો હવે પછી આના પછીના લેક્ચરમાં આપણે આ પાઠનું સ્વાધ્યાય અને પ્રશ્ન જવાબ જોઈશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.